नमस्कार विद्यार्थी मित्रों, आज आप चैप्टर नंबर टू में पक्की स्वाध्याय प्रश्न करश्न एफ एक्स आपेलू है अपने एक्स स्क्वेर थ्री एक्स बे प्रकार से जीरो त्रे एक्स स्क्वेर त्री लेने दस मे थ्री एक्स व्याख्यायित है संबंध जी व्याख्यायित है जी एक्स बराबर एक्स स्क्वेर जीरो टू सुधी संख्या थ्री एक्स टू थी लैने टेन सुधी बधाज विधेय एक इमेज प्रतिबिंब तो अपने जो मित्रों जो जीरो अहीधी संख्या हम कोईप संख्या ते लो अको पहले प्रतिबिंब धारो कि जीरो लीए जीरो मूकिए प्रतिबिंब मरे जीरो एक वन लीए वन मूकिए वन नो वर्ग एक मरे बे नो वर्ग कारण के आ तमाम संख्या माटे एक ज विधेय व्याख्यायित छे एटले जीरो थी लईने त्रण सुधी में तो प्रतिबिंब तमने कई मळवानुं एक ज मळवानुं त्रण थी लईने दस आ गाळानी संख्या माटे पण अलग अलग प्रतिबिंब मळवानुं छे तमने पण एक संख्या एवी छे जे बे विधेय व्याख्यायित छे जेम के आ त्रण त्रण माटे आ छे अने अहींया पण त्रण छे एना माटे आ तो खाली आपणे चेक करवू पड़े त्रण माटे एक ज प्रतिबिंब मळे छे के नहीं। जो आ त्रण माटे जो एक ज प्रतिबिंब मळशे तो आ एफ जे छे ए विधेय बनी जशे। जोई लईए के x belongs to पहला तो प्रदेश શું છે અહીં df પ્રદેશ શું છે 0 થી લઈને 10 x ક્યાં છે ક્લોઝ ઇન્ટરવલ 0 થી લઈને 10 આ પ્રદેશ છે। હવે x belongs to 0 થી લઈને 3 ઓપન માટે अलग अलग प्रतिबिंब माटे x belongs to 0 3 માટે પ્રતિબિંબ કેવું મળશે અનન્ય મળશે મિત્રો। હવે આ જે છે એ માટે પણ અનન્ય મળે। હવે x belongs to 3 ओपन टू 10 क्लोज प्रॉन ने नहीं लेवानो कारण कि प्रॉन पर तो चेक करवानो छे 3 ओपन थी 10 क्लोज સુધી બધાના પ્રતિબિંબ કેવા મળવાના અનન્ય કે એક અને માત્ર એક જ મળવાનો માટી fx કેવું છે બરાબર લખી દઈએ fx કેવું વ્યાખ્યાયિત છે 3x માટે x belongs to open 3 to 10 close mate fx mate pratibim ananya mare
બરાબર એટલે આ જે છે આ તમામ સંખ્યા માટે અનન્ય પ્રતિબિંબ મળ્યું હવે એક સંખ્યા ચેક કરવાની 3 કારણ કે 3 જે છે એનું બે વિધેય વ્યાખ્યાયિત છે એટલે x બરાબર 3 માટે fx બરાબર x2 હોય ત્યારે મૂકી દઈએ f ઓફ 3 3 નો વર્ગ એટલે 9 મળે અને f ઓફ x બરાબર 3x હોય 3 માટે બે છે f ઓફ x બરાબર 3x હોય ત્યારે f ઓફ 3 બરાબર 3 ગુણ્યા 3 કેટલા મળે 9 જ મળે એટલે 3 માટે પણ ખાલી અહીંયા પણ 9 મળે અહીંયા પણ 9 મળે એટલે 3 માટે એક પ્રતિબિંબ મળે 9 માટે x બરાબર 3 માટે પણ અનન્ય પ્રતિબિંબ મળે એટલે તમામ 0 થી લઈને 10 સુધી માટે અનન્ય માટે પ્રત્યેક x belongs to closed interval 0 થી લઈને 10 પ્રદેશ પ્રદેશની તમામ કિંમત માટે અલગ અલગ પ્રતિબિંબ મળે માટે અલગ પ્રતિબિંબ મળે છે માટે શું કહી શકાય વિધેય f શું છે સોરી fx જે છે વિધેય f માટે f એ વિધેય છે ખ્યાલ આવે છે મિત્રો હવે g ની વાત કરીએ તો હવે આ જે છે હવે g માટે એટલે કે dg પ્રદેશ નક્કી કરી નાખે પહેલા અહીંયા પર 0 થી લઈને 10 સુધી છે આ પ્રદેશ છે આપણે 0 થી લઈને ઓપન બે x belongs to 0 થી લઈને ઓપન બે માટે વિધેય x2 છે એટલે એ તો શું મળવાનું અનન્ય પ્રતિબિંબ મળે જે ત્યાં કહ્યું એ પ્રમાણે 2 થી લઈને 10 સુધી માટે પણ અનન્ય પ્રતિબિંબ મળે આપણે ચેક કરવાનું ખાલી બે આગળ તો જોઈ લઈએ x બરાબર 2 માટે fx બરાબર x2 હોય ત્યારે મૂકી દે f ઓફ 2 2 નો વર્ગ 4 મળે અને f ઓફ x બરાબર 3x પહેલા x લેવાનું પછી 3x હોય ત્યારે f ઓફ 2 બરાબર 3 ગુણ્યા 2 શું મળશે 4 આ વિધેય માટે 4 મળે અહીંયા 2 છે અહીંયા 4 ને 6 2 ને 4 પણ મળે 2 ને 6 પણ મળે 2 ને 4 મળે 2 ને 6 મળે એક જ ઘટકને બે પ્રતિબિંબ મળે છે માટે અહીં x બરાબર 2 માટે બે પ્રતિબિંબ મળે છે માટે g એ વિધેય નથી માટે g એ વિધેય નથી તો આ રીતે આ એક્ઝામ્પલ આપણે કરવાનું છે મિત્રો હવે આગળ જોઈશું